વડોદરા શહેરની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અજીતાનગર પાસે કેન્દ્રીય વિદ્યાલયની બાજુમાં રિધમ હોસ્પિટલ પાસે નાળામાં આવેલા પીવાના પાણીની લાઇનમાં ગેરકાયદેસર રીતે હોલ પાડીને પાણી ભરવાનો પ્રયત્ન કર્યો હોય તેવા અણસાર આવી રહ્યા છે, જેને લઈને લીકેજ જોવા મળી રહ્યું છે. જે સંદર્ભે પાણી ભર્યા પછી આજરોજ વહેલી સવારથી જ 6 વાગ્યા સુધી પાઇપ પર પીળું પ્લાસ્ટિક ઓઢાડીને બંધ કરવામાં આવ્યું હતું, જેને લઈને પાણીનો વેગ અને પાણીનું સ્વચ્છતાનો પાણીના નળની અંદર સતત વહી રહ્યું હતું. હાલમાં આ જગ્યાએ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે શું કોન્ટ્રાક્ટર દ્વારા લીકેજ કરવામાં આવ્યું છે તેવા સવાલો વડોદરા શહેરને જનતાને ઉઠી રહ્યા છે. ત્યારે આ અંગે વડોદરા શહેરમાં આવેલા પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન પાણી પુરવઠા વિભાગ અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક લીકેજ બંધ કરવામાં આવે અને પાણીને વહેતું કરવામાં આવે અને પાણી બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે. એક તરફ પાણીના બૂંદ અને ટીપે ટીપે માટે લોકો તરસે મરતા હોય છે, ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની પાઇપલાઇનનું જે લીકેજ છે તે લીકેજને બંધ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે, જોઈ શકો છો અજીતાનગર કેન્દ્રીય વિદ્યાલય અને આ રોડ સીધો હરણીને જોડતો રોડ છે. અહીંયા વચ્ચે ઘરનાળું આવ્યું છે અને આ ઘરનાળા પાસે પીવાના પાણીની લાઇન જે જઈ રહી છે આ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા લાઇનને લીકેજ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. કારણ કે મોટો ગોલ હોલ પાડી રહ્યો છે, હોલ પાડવાના કારણે સવારનું આ પાણી ફુવારા રૂપે ઉડી રહ્યું છે. આજે સાંજના 6 વાગવા આવ્યા છે. આ પીવાનું પાણી જે સીધું વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠાના અધિકારીઓ તેમજ વોર્ડના અધિકારીઓ શું ધ્યાન રાખે છે તપાસનો વિષય છે. સાથે સાથે પીવાનું પાણી એક બાજુ મળતું નથી ત્યારે આ પીવાનું પાણી વેસ્ટ જઈ રહ્યું છે, બગડી રહ્યું છે. તો વડોદરા શહેરના મેયર સાહેબ, ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબ જેણે પણ આ લીકેજ કર્યું હોય તેની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે.